તમારા મગજને તમે ચેલેન્જ છેલ્લે ક્યારે કર્યું હતું? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. રોજ સવારે હું તમને એક રિમાઇન્ડર આપતો હોઉં છું અને આજનું રિમાઇન્ડર, આપણે છે ને મગજને ચેલેન્જ કરવાનું ભૂલી જતા આઈએ છીએ. પણ કૃતાર્થ, આ ચેલેન્જ કરવાનું કેવી રીતે? તો છે ને મારી પાસે રસ્તો, કોઈ કે એવું કામ કરવાનું કે જે તમે ક્યારે પહેલા ના કર્યું હોય અને તમને એવું લાગતું હોય કે હું નહીં કરી શકું, કાં તો હું નહીં જીતી શકું. જેમ કે મને હંમેશા એવું લાગે કે જ્યારે જયારે હું કમ્પ્યુટરના સામે ચેસ રમું છું ને, તો હું જીતી જ નથી શકતો. એમાં પહેલા બે લેવલમાં તો હું જીતી જાઉં છું, પણ પછી તો જીતાતું જ નથી. તો હું ત્રીજા, ચોથા અને પાંચમા લેવલ ઉપર હમણાં રમી રહ્યો છું અને હા, 80% વખત હું હારી જ જાઉં છું. પણ એ બ્રેન માટે બહુ સરસ એક્સરસાઇઝ છે. પછી મને એવું લાગતું હતું કે હું સુડોકુ જે છે એ નહીં કરી શકું, પઝલ વર્ડ જે છે એ મારાથી નહીં થાય, તો હું એ બધી જ વસ્તુઓ કરી રહ્યો છું. કુકિંગ, મને ટૂંક સમય પહેલા એવું લાગતું હતું કે ના યાર, મારાથી તો થાય જ ના, અને એમાં પણ જે પછી વિયર્ડ વસ્તુઓ હોય એ તો મારાથી થાય જ ના. વિયર્ડથી મારો મતલબ એ છે કે યુઝ્યુઅલી જે આપણે ઘરે ના બનાવતા આઈએ, જેમ કે પીઝા, બેઝથી ક્યારે આપણે ઘરે નથી બનાવતા. ઘરે બનાવતા આઈએ તો પણ આપણે પેલો જેનો પીઝાનો રોટલો જે બેઝ કહેતા આઈએ છીએ એ તો તૈયાર જ લાવતા આઈએ. મેં ડિસાઇડ કર્યું કે ના, મારે બેઝથી ઘરે પીઝા બનાવવો છે, ને મેં શરૂઆત કરીને હવે હું એમાં એક્સપર્ટ છું. જે મોજ પડે છે યાર, એવું કંઈક કરજો કે જેથી કરીને તમારા બ્રેનને કોઈક એક્ટિવિટી મળે, એ એક્ટિવ થાય. ખાલી ઇન્સ્ટાગ્રામથી એક્ટિવિટી આપણે નથી જોઈતી, બાકી રિયલ લાઈફમાં પણ કરીએ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ.